જય માતાજી મિત્રો, તો ફરીથી મારા લાડકવાય વિહૂતમાં ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો ચૈત્ર મહિનો ચાલે છે, સૌ પ્રથમ ચૈત્ર મહિનાની નવરાત્રિની હાર્દિક શુભકામના. તો આજે ચૈત્ર મહિનાનું થયું છે છઠ્ઠું નોરતું, અને ચૈત્ર મહિનામાં જેટલું આપણે ધર્મ પૂર્ણ કરીએ એટલું આગળ આવે છે મિત્રો. તો કહેવત કીધી છે કે હાથીને મણ ને કીડીને કણ. તો આપણે કીડીઓ માટે જે કીડીઓનું કીડિયારું ઉભરાય છે, આપણે માણસ છીએ, આપણને તો દરેક જગ્યાએથી જમવાનું મળી જાય છે, પણ એ કીડી છે એ ક્યાંથી લાવે જમવાનું અને કેવી રીતે એના દરમાં જે જમવાનું પૂરું કરે છે. તો આપણે સૌ પ્રથમ કીડીને જે કીડિયારું પૂરવાનું છે તેની સામગ્રી લઈ લીધી છે. આ ગોળ લીધો છે, ઘઉંનો લોટ છે, બાજરીનો લોટ છે, થોડી મોરસ લીધી છે, અને આ છે તેલ. આને આપણે મિક્સ કરી અને કીડીનું કીડિયારું પૂરવા. તો તમે જોઈ શકો છો મેં આ કીડીનું કીડિયારું જે પૂરવાનું છે તૈયાર કરી રહી છું, અને એની અંદર આપણે તમને દેખાય જ છે, આપણે ગોળ, ઘઉંનો લોટ છે, બાજરીનો લોટ છે, અને તેલ નાખીશું અને સરસ એને મિક્સ કરી લઈશું. તો તમે પણ આવું કરી શકો છો. અને આપણે આ ધર્મનું કામ હોય છે, અત્યારે ચૈત્ર મહિનામાં આવું કરવાથી સારું, ચૈત્ર મહિનામાં આપણે પણ આવું ધર્મનું કામ કરી શકીએ છીએ. તો આપણે એને મિક્સ કરી લેવાનું છે. તો સરસ હાથ વડે હું હલાવીને એને બધું જ મિક્સ કરી લઈશ. સરસ રીતે ભાગી લેવાનું છે આપણે, અને બધું જ મિશ્રણ કરી લઈશું. અને આપણે કીડી માટે જે કીડિયારું પૂરવાનું છે એને મિક્સ કરીને આપણે જ્યાં જ્યાં કીડીના દર હોય ત્યાં આપણે એને કીડિયારું પૂરી દઈશું. તો તમે જોઈ રહ્યા છો બધું જ મિશ્રણ થઈ રહ્યું છે, અને મેં બધું જ મિક્સ કરી દીધું છે. તો આ રેડી થઈ ગયું છે કીડીનું કીડિયારું પૂરવા માટેનું. તો આપણે હવે કીડીનું કીડિયારું પૂરવાનું, અને આજે મેં સવારે સુખડી બનાવી હતી તે પણ આપણે નાખીશું અંદર, અને એને નાખીને આપણે મિક્સ કરી લેવાની છે સુખડીને પણ. જે આપણે કીડિયારું પૂરવાનું જે બનાવ્યું છે એને અમે સુખડી નાખીને આપણે મિક્સ કરી લઈશું. અને આ તમે જોઈ રહ્યા છો બધું જ રેડી થઈ ગયું છે. જે આપણે સુખડી નાખી, ગોળ, લોટ, તેલ નાખીને આપણે મિશ્રણ કરી લીધું છે. તો હવે આપણે જ્યાં જ્યાં કીડીના દર હશે ત્યાં આપણે કીડિયારું પૂરી લઈશું. તો મારા વાડામાં જ હું કીડિયારું પૂરવાનું છું. તો તમે જોઈ શકો છો જઈ જ્યાં કીડી આપણને દેખાય ત્યાં આપણે નાખી દેવાનું. આ ભીતની ધારે ધારે આપણે બધે જ નાખી દેવાનું, કે જ્યાં આપણને કીડી દેખાય ત્યાં નાખીએ, એટલે કીડી તો આવે જ. કીડીના દળ છે અહીંયા આપણે નાખી દઈશું. તો તમે જોઈ રહ્યા છો કે જ્યાં જ્યાં કીડીના દળ છે ત્યાં હું નાખું છું. અહીંયા જે અમારા તુલસી માતા રોપેલા છે ત્યાં પણ કીડીના દળ છે. તો આ તમે જોઈ રહ્યા છો અહીંયા કીડીના દળ છે, ત્યાં અમે જે આ બનાવ્યું છે લોટ, ગોળ, એનાથી અમે આ કીડિયારું પૂરવાનું બનાવ્યું છે તે બધું જ એને આપણે જ્યાં જ્યાં દર દેખાય ત્યાં નાખી દઈશું. તો તમે જોઈ રહ્યા છો એ કીડીનો દર દેખાય છે, ત્યાં પણ અમે નાખી દઈશું. અહીંયા બહુ જ કીડીઓ છે એટલે આપણે અહીંયા વધારે નાખીશું, કે જેટલું જેટલું નાખીએ એટલું કીડીઓને સારું રહે, એમને ખાવાનું મળશે. તો અહીંયા પણ હું ધારે ધારે જ્યાં કીડીનો દર હશે ત્યાં નાખી દઈશ. જ્યાં અમારી દિવાલ છે ત્યાં પણ હું નાખી દઈશ, કે ત્યાં સુધી કીડીનો દર હશે ત્યાં સુધી અમે પૂરી દઈશું કીડિયારું. તો તમે પણ આવું કરી શકો છો, કીડિયારું પૂરી શકો છો. તમે આવું ઘરે ના બનાવી શકો તો કાંઈ નહીં, દુકાનેથી પણ તમે પાર્લેજી લાવી શકો છો, પડીકો લાવી શકો છો, અને આવી રીતે તમે કીડીનું કીડિયારું પૂરી શકો છો. તો ચૈત્ર મહિનામાં ધર્મનું કામ છે, તમે આવું કરી શકો છો. જય માતાજી. તો તમે જોયું ને મિત્રો, અમે પણ કીડિયારું પૂર્યું છે, અને તમે પણ આવું ધર્મનું કામ કરો. અને ઉનાળામાં પશુ પક્ષીને પાણી અને જે આપણે અનાજ નાખીએ છીએ તે અમને નાખવું જ જોઈએ, કારણ કે અબોલું છે, અબોલું જનાવર છે, પક્ષી કહેવાય છે. આપણે કૂતરાને પણ રોટલો રોટલી નાખવો જ જોઈએ. આપણે તો કોઈક સમય માગીને પણ કહી શકીએ છીએ કે અમને ભૂખ લાગી છે, એ કંઈ બોલી નથી શકતા, કશું જ નહીં. એટલે આપણે બનથી કોશિશ તમારે કરવાની. અને તમે મારા આગલા શોર્ટ વિડીયોમાં પણ જોયું છે કે જે મેં તેલનો ડબ્બો કાપી
અને જે ચકલાઓ માટે ચણ બનાવે છે એમાં પાણી વેડવાનું પણ છે, અને જે આપણે અનાજ નાખીએ છીએ એ પણ છે. તો પ્લીઝ મિત્રો, તમે પણ આવું કરો અને ધર્મનું કામ કરો. અને તમારથી આવું ના બને તો તમે દુકાનેથી કોઈ પણ વસ્તુ પડીકું છે, પાલડીજી છે, તે લાવીને તમે નાખી શકો છો અને આવું નાનું ધર્મનું કામ કરી શકો છો. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધા જ મિત્રોને જય વિભૂતમાં. બાય બાય.